વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના યુટ્યુબ વિડિયો લેક્ચરમાં હું દીપકભાઈ મારું તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10નું પદ્ય સર્વ ચારુતરમ વસંતે, કે વસંત ઋતુમાં બધું સોહામણું એટલે કે સુંદર લાગે છે. એ પહેલાં સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે કવિ પરિચય મેળવી લઈએ કે આ કૃતિના રચયિતા છે મહાકવિ કાલિદાસ. કાલિદાસ મિત્રો, એક વસ્તુ મારે એ કહેવાની કે જ્યારે વિદેશના લોકો આપણી કોઈ સંસ્કૃતિને અપનાવે છે ત્યારે જ આપણે આપણી સંસ્કૃતિને અપનાવીએ છીએ. ઉદાહરણ તરીકે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર હતું તો એમને કોઈ સન્માનિત ન કર્યું, પરંતુ જ્યારે પોતે હેમા માલિની એ પોતે ભરત મુનિનું નાટ્યશાસ્ત્રને અનુસાર એ જ્યારે નાટ્ય બનાવે છે એટલે કે પોતે રંગભૂમિના મેદાન ઉપર આવીને પછી પોતે એ જે નાટ્ય ભૂમિકા ભજવે છે અને ત્યારે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એવી રીતે ઘણા વ્યક્તિઓ છે, આપણા જાણીતા ચિત્રકાર એમ એફ હુસેન, કે એને અહીંથી અપશબ્દો કહીને કાઢ્યા હતા કારણ કે ખરાબ ચિત્રો બનાવતા હતા. ત્યારે જ્યારે વિદેશના લોકોએ એનું સન્માન કર્યું ત્યારે આપણા દેશે પણ એનું સન્માન કર્યું. તો આવી રીતે સ્વામી વિવેકાનંદજીએ જ્યારે શિકાગોમાં ધર્મ પરિષદ યોજી અને ત્યારે સ્વામી વિવેકાનંદનું સન્માન કર્યું ત્યારે સર્વ લોકોએ સન્માન કર્યું. ટૂંકમાં આપણી ભારતીય સંસ્કૃતિને આપણે ઓળખી શકતા નથી. અહીંયા મહાકવિ કાલિદાસની વાત આવે છે. મહાકવિ કાલિદાસ કે જર્મન કવિ ગેટ, જર્મન કવિ ગેટે તેમનું એક નાટક વાંચ્યું જેનું નામ હતું અભિજ્ઞાન શાકુંતલમ, કે અભિજ્ઞાન શાકુંતલમ એટલે કે શકુંતલા અને દુષ્યંત, શકુંતલા અને દુષ્યંત, શકુંતલા અને દુષ્યંત. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમની આખી એ આખું પ્રકરણ એ જાણે છે ત્યારે પોતે જર્મન કવિ ગેટ એટલા બધા ખુશ થઈ જાય છે કે વિદેશમાં એ પુસ્તકને પોતાના મસ્તક ઉપર રાખીને નાચે છે. તો આવા મહાકવિ કાલિદાસનો આપણે થોડોક પરિચય મેળવી લઈએ. એવું કહેવાય છે મહાકવિ કાલિદાસનું જીવન એ વિવિધ વિદ્વાનોએ અનેક રીતે વર્ણવેલું છે. ઘણા વ્યક્તિ એમને બ્રાહ્મણ ન્યાયમાં થઈ ગયેલા માને છે, ઘણા વ્યક્તિ એમને બકરા ચરાવનાર વ્યક્તિ તરીકે એટલે ભરવાડના દીકરા પણ સમજે છે, એમ વિદ્વાનો અલગ 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 રીતે માને છે. પરંતુ એ વાત વાસ્તવિક છે કે બાળપણમાં નાની વયે એમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું એટલે કાકા કાકી સાથે રહેતો હતો. એની કાકી હતી એ કુંવર હતી, એ હંમેશા એને પોતે ક્યાંક ને ક્યાંક મોકલતી લાકડા કાપવા માટે. પણ એમના માતા પિતાએ મૃત્યુ પામ્યા છે એટલે એ કાકા કાકી સાથે રહે છે. ઘણા વિદ્વાનો એમ માને છે કે બ્રાહ્મણ પરિવારમાં મોટો થયો હતો એટલે તેજસ્વી છે. ઘણા વ્યક્તિઓ એ બકરા ચરાવવા જતો હતો એટલે એને ભરવાડનો દીકરો પણ માને છે. પરંતુ જે હોય તે, પરંતુ તથ્ય એ છે કે પોતે બાળપણથી જ એ લાકડા કાપવા માટે જંગલમાં જતો હતો. હવે ધીમે ધીમે એ 14-15-16 વર્ષનો એ સુંદર યુવાન બને છે અને આ બાજુ એ એક રાજ્ય હોય છે, તેની એક રાજકુમારી હોય છે જે ખૂબ જ સુંદર અને રૂપવાન હોય છે પણ સાથોસાથે ઘમંડી હોય છે. એ હંમેશા વિદ્વાનોને પોતે હંમેશા જાકારો આપતી હોય છે, એનું અપમાન કરતી હોય છે. તો એ વિદ્વાનોને એક વખત એ કામ સોંપે છે કે તારે એક કામ કરવાનું છે કે તારે મારા માટે ખૂબ જ સુંદર રૂપવાન અને યુવાન અને બુદ્ધિમાનોમાં બુદ્ધિમાન એવા વ્યક્તિને શોધી લાવવાનું છે. એટલે જ્યારે પંડિતો છે એ કાર્ય એ ઉપાડી લે છે. હવે પોતે ફરતા ફરતા ઘણા નગરો ફરે છે, એમાં ફરતા ફરતા
એક જંગલમાંથી એ પસાર થાય છે. એ જંગલમાં એક યુવાન છે, એ લાકડા કાપી રહ્યો છે, પરંતુ જે ડાળી ઉપર બેઠો છે એ લાકડું જે કાપી રહ્યો છે. આ જોઈને ચારે બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ, તું આ લાકડું કાપે છો તો ખરેખર એની સાથે તું નહીં પડી જાય? તે કે લાકડું વેલા સતા કપાય, એટલા માટે તો હું એના ઉપર બેઠો છું. એટલે ચારે પંડિતો સમજી જાય છે કે આ ખરેખર એ બુદ્ધિમાન નથી પરંતુ મૂર્ખ છે. એટલે એને કહે છે કે તું નીચે આવ, મારે તારી સાથે વાત કરવી છે. તે કે કઈ વાત કરવી છે? તો એ કહે છે કે વિવાહની. એટલે તરત કાલિદાસ એ નીચે આવે છે. હવે કાલિદાસ એ કહે છે કે મારે તારા વિવાહ એક રાજકુમારી સાથે કરાવવાના છે. એટલે કાલિદાસ છે ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. પછી એ કહે છે કે તો એના માટે તમારે મારા કાકી સાથે વાત કરવી પડશે. એટલે એના ઘરે જઈને એના કાકીને 1,00,000 સોના મોહરો આપે છે. એટલે એના કાકી પણ રાજી થઈને કાલિદાસને સોંપી દે છે. આ બાજુ કાલિદાસને સારા વેશ પોશાક પહેરાવીને એને લઈ જાય છે અને એને કહી દે છે કે રાજકુમારી રાજસભાની અંદર જે કાંઈ પ્રશ્નો પૂછે એના તારે ફક્ત ઇશારો કરવાનો, જવાબ અમે આપીશું. અને અમે બધાને કહી દઈશું કે આજે અમારા ગુરુનું મૌન વ્રત છે. એટલે પોતે આવો વેશ પોશાક પહેરીને ખૂબ જ સુંદર લાગતો એવો કાલિદાસ એ રાજસભામાં જ્યારે પ્રવેશે છે ત્યારે સૈનિક કહે છે કે વિદ્વાનોમાં વિદ્વાન, સુંદરોમાં રૂપવાન, કવિઓમાં મહાકવિ એવા કાલિદાસ પધારે છે. એટલે કાલિદાસ એ પોતે આવે છે અને કાલિદાસને જોઈને રાજકુમારી પણ એની ઉપર મોહિત થઈ જાય છે. રાજકુમારી એને પૂછે છે કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું છું કે આકાશ કરતાં ઊંચું શું છે? તો એ ઘડી વિચાર કરે છે અને કહે, પોતે વિચારીને કહે છે કે અહીંયા તો તમે જ ઊંચાશો. એટલે તરત એની તરફ આંગળી છીંદે છે. એટલે કવિઓનું જે વૃંદ હતું, જે સમુદાય હતો, એ કહેવા લાગ્યો વાહ 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 વાહ. એટલે બધા કહેવા લાગ્યા અરે શું વાહ વાહ, કે રાજકુમારી કંઈ ઊંચા છે આકાશ કરતાં? તે કે તમે વાતના તથ્યને સમજો. તે કે શું? તે કે જો રાજકુમારી છે એની પાછળ કોની છબી છે? તો કે એના પિતાજીની. તો આકાશ કરતાં ઊંચું કોણ છે? તો કે પિતાજી. તો સમાજને કહે છે કે આકાશની ઊંચાઈ માપી શકાય છે પરંતુ પિતાએ કરેલા પુત્ર પાછળ કર્મોની ઊંચાઈ કદી માપી શકાતી નથી. ત્યાર પછી એ કહે છે, રાજકુમારી બોલે છે કે બોલ ભૂમિ આ ધરતી કરતાં વધારે ભારે શું છે? તો પેલો એક કાળો સાંઢ હોય છે એને જુએ છે, પણ પેલી બીજી બાજુ એક મૂર્તિ જુએ છે કે આ કાળા સાંઢ કરતાં મૂર્તિ વધારે ભારે છે. એટલે એ કહે છે કે પેલી મૂર્તિ તરફ એ ઈશારો કરે છે. એટલે તરત વિદ્વાનોનો સમુદાય એમ કહે છે કે વાહ 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 વાહ, ખરેખર તમે જ્ઞાની છો. એટલે ત્યારે પ્રજાજનો કહે છે, અરે ભાઈ આમાં જ્ઞાનની વાત કઈ રીતે આવી? કે પૃથ્વી કરતાં આ મૂર્તિ કેમ ભારે? તે કે વાતના તથ્યને તમે સમજો. તે કે શું વાતનું તથ્ય છે? તે કે જો ધરતી ઉપર આપણું વજન એક અંશ માત્ર પણ નથી, પરંતુ માતાના ઉદરમાં આપણે જ્યારે 9 મહિના રહીએ છીએ ત્યારે એ 9 મહિના એ ધરતી કરતાં પણ વધારે ભારે હોય છે. તો ધરતી કરતાં વધારે ભારે એ માતાનું ઉદર છે, માતાનું પેટ છે. તો ત્યારે જગતના તમામ લોકો એમ કહેવા લાગે છે તે સભામાં વાહ 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 એમ કરીને તેની જય જયકાર કરે છે. અને પછી રાજકુમારી એની સાથે વિવાહ માટે તૈયાર થાય છે, પરંતુ લગ્નની પહેલી રાત્રિએ જ ખબર પડે છે કે આ ખરેખર એ કોઈ બુદ્ધિમાન નથી પરંતુ મૂર્ખ છે. એટલે એને પોતે ગધેડા ઉપર બેસાડીને એનું મસ્તક છે મુંડાવીને એને નગરની બહાર મોકલી દે છે. તો આવી રીતે અપમાનિત થયેલો પોતે ગધેડા ઉપરથી ઉતરીને જંગલ તરફ દોડવા લાગે છે. તે કાલી માતાનું મંદિર હોય છે ત્યાં કાલી માતાના પગ પાસે એ બેસી જાય છે અને પોતે કાલી માતાની પાસે રુદન કરે છે, આખી રાત રુદન કરે છે. એટલે કાલી માતા મૂર્તિની બહાર આવે છે અને કહે છે કે બેટા કાલિદાસ બોલ, તારે શું જોઈએ છે? ત્યારે એને કહે છે કે મને સર્વશાસ્ત્રવિદ એવા
બુદ્ધિમાન બનાવો, તો તથાસ્તુ એમ કાલી માતા એને કહે છે. અને ત્યારે એ બુદ્ધિમાન બને છે. અને પછી જ્યારે તે નગર તરફ પાછો ફરે છે ત્યારે ઘણા પુસ્તકો એ સાથે લાવે છે. ત્યારે પોતાની પત્ની એમ પૂછે છે, અસ્થિ કચ્છિદ વાઘ વિશેષ, આવી કોઈ વાણીમાં વિશેષતા? અસ્થિ ઉપરથી એ બનાવે છે અભિજ્ઞાન શાંગુદલમ, કચ્છિદ ઉપરથી બનાવે છે કુમાર સંભવમ, અને વાઘ વિશેષતા ઉપરથી બનાવે છે વિક્રમો વર્ષિયમ, અને ત્યારબાદ માલવિકા અગ્નિમિત્રમ, ઋતુસહારમ અને મેઘદૂતમ અને રઘુવંશમ. તો આવી સાત મહાન કૃતિઓ એ મહાકવિ કાલિદાસ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની સંસ્કૃતિ એ સંસ્કૃત ભાષા છે. વિદેશથી પણ લોકો એ સંસ્કૃત ભાષા એ શીખવા માટે આવે છે. હમણાં બે દિવસના જ ન્યૂઝપેપરમાં આપણે સોમનાથ યુનિવર્સિટી છે ત્યાં વિદેશમાંથી 4 એડમિશન એ સંસ્કૃત ભાષામાં થયા છે. ખરેખર આપણે આપણી ભાષાને મહત્ત્વ આપતા નથી, પરંતુ વિદેશમાં તમે જો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં, પેરિસમાં, બરાબર અમેરિકામાં, તો ત્યાં સંસ્કૃત ભાષા એ શીખવાડે છે. જર્મન કવિ ગેટ હતા તો તેમણે અભિજ્ઞાન શાંકુંતલમ નામનું એક નાટક વાંચ્યું, શકુંતલા અને દુષ્યંત. તો એ નાટક વાંચીને તેને માથે મૂકીને એ પોતે જર્મનીમાં નાચ્યા હતા. જર્મન કવિ ગેટ્સ, એ જર્મનીની અંદર એ જર્મન કવિ ગેટ્સ હતા, એ નાચવા લાગ્યા હતા કે ખરેખર એ જો કોઈ સાહિત્ય હોય તો આવું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મહાકવિ કાલિદાસની પ્રસ્તાવના મેળવ્યા બાદ હવે આપણે આપણા પ્રકરણની શરૂઆત કરીએ. તો પ્રકરણની પ્રસ્તાવના આ મુજબ છે કે મહાકવિ કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે. તેમણે કુલ 7 કૃતિઓ રચી છે, જેમાં માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમો વર્ષિયમ અને અભિજ્ઞાન શાંકુતલમ એ 3 નાટકો, રઘુવંશ અને કુમાર સંભવ એ 2 મહાકાવ્યો, અને ઋતુસહાર તથા મેઘદૂત એ 2 ખંડકાવ્યોનો સમાવેશ થાય છે. મહારાજા વિક્રમાદિત્યની રાજસભાના 9 રત્નોમાં કાલિદાસ પણ એક હતા. કે પોતે મહારાજા વિક્રમાદિત્ય એ પોતે 9 રત્નો રાખતા હતા, એમાંના એક કાલિદાસ હતા એવી માન્યતા છે. આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ એ વિક્રમ રાજાની 1 શતાબ્દી, એટલે કે વિક્રમ રાજા 1 સદીમાં થઈ ગયા હતા, એટલે વિક્રમ રાજાની 1 સદીમાં કાલિદાસ થઈ ગયા હોવાનું મનાય છે. એટલે કવિ કાલિદાસ આજથી 2000 વર્ષ પહેલાં થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. આ મહાકવિ કાલિદાસ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે. એક બાજુ અભિજ્ઞાન શાંકુતલમ નાટક તેમણે પ્રકૃતિગત અનેક પાત્રોને પાત્ર બનાવ્યા છે, તો બીજી બાજુ મેઘદૂતમ અને ઋતુસહાર આ બે નમૂન પ્રકૃતિ વર્ણન કર્યું છે. કે ઋતુસહારમ અને મેઘદૂતમ એ વાંચો તો જાણે કે આપણી સામું કોઈ પિક્ચરની સ્ટોરી શરૂ હોય એવું ચિત્ર, એ આબેહૂબ એ વર્ણન એ આપણને દેખાતું હોય છે. પ્રસ્તુત પાઠમાં ઋતુસહારમમાંથી વસંતનું વર્ણન કરનારા 5 પદ્યોનો આપણે અભ્યાસ કરવાનો છે. આમાંથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કેવી રીતે થઈ શકે તે શીખવાનો પ્રયત્ન કરવાનો છે, અને સાથોસાથ તત્પુરુષ સમાસના કેટલાક પ્રયોગોનો પણ અહીં આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્લોકો તરફ જઈએ. દરેક શ્લોકનો શબ્દશ અનુવાદ અને એની સમજૂતી આપણે પ્રાપ્ત કરી. વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ શ્લોકનું ગાયન કરશું. ધ્રુમાઃ સ પુષ્પા સલિલમ સ પદ્મમ સ્ત્રિય સ કામા પવનઃ સુગંધિઃ સુખાઃ પ્રદોષા દિવસાશ્ચ રમ્યાઃ સર્વપ્રિયેઃ ચારુતરં વસંતે વાપી જલાનામ
મણી મેખલા નામ શશાંક ભાષામ પ્રમદાજનામ આમ્રદ્રુમાણામ કુસુમાનતાનામ તદાતિ સૌભાગ્ય અયમ અયમ વસંતઃ. વિદ્યાર્થી મિત્રો, તો સરસ રીતે આવા શ્લોકમાં આનું ગાયન એ થઈ શકે છે. ધ્રુમા એટલે કે વૃક્ષો, સપુષ્પાહા એટલે પુષ્પવાળા બને છે, સલિલમ એટલે કે જળ પાણી, સપદ્મ એટલે કમળોવાળું બને છે, સ્ત્રીઃ એટલે કે સ્ત્રીઓ, સકામાહા એટલે કામનાઓવાળી બને છે, ઈચ્છાઓવાળી બને છે, પવન સુગંધિઃ પવન એ સુગંધિત બને છે, સુખા પ્રદોષા એટલે કે સમીસાનનો સમય સુખ આપનારો હોય છે, દિવસ આશ્ય રમ્યા દિવસ એ સોહામણો સુંદર લાગે છે, સર્વ પ્રિય ચારુતરમ વસંતે હે પ્રિયા વસંત ઋતુમાં સઘળું સોહામણું લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ શ્લોકનો સંપૂર્ણ અનુવાદ જોઈએ તો વૃક્ષો એ પુષ્પોવાળા બને છે, પાણી એ કમળોવાળું બને છે, સ્ત્રીઓ એ કામનાઓવાળી અને પવન એ સુગંધીદાર બને છે, સમીસાનનો સમય એ સુખ આપનારો અને દિવસ એ સોહામણો લાગે છે. હે પ્રિયા વસંત ઋતુમાં આ બધું જ સુંદર લાગે છે. ફરી વખત આપણે જોઈ લઈએ કે વૃક્ષો એ પુષ્પોવાળા બને છે, પાણી એ કમળોવાળું બને છે, સ્ત્રીઓ એ કામનાઓવાળી અને પવન એ સુગંધીદાર બને છે, સમી સાંજનો સમય એ સુખ આપનારો બને છે અને દિવસ એ સોહામણો લાગે છે. હે પ્રિયા આ બધું જ વસંત ઋતુમાં સુંદર લાગે છે, એમ કવિ કાલિદાસ એ પોતાની પ્રિયતમાને વસંત ઋતુનું એ પોતે સુંદર રીતે વર્ણન કરે છે. ત્યારબાદ વાપી જલાનામ એટલે કે વાવડીઓના જળને, મણિમેખલાનામ મણિઓના કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓને, શશાંક ભાષામ એટલે કે ચંદ્ર જેવી આભાવાળી, શશાંક ભાષામ ચંદ્ર જેવી આભાવાળી, પ્રમદા જનાનામ એટલે કે સ્ત્રીઓને, આમ્રદ્રુમાણામ એટલે કે આંબાના વૃક્ષોથી પડી ગયેલા કેરીઓવાળા, કુસુમાનતામ એટલે કે પુષ્પોને, દદાતી સૌભાગ્ય અયમ વસંત, દદાતી એટલે કે આપે છે, સૌભાગ્ય અયમ વસંત આ વસંત ઋતુ એ સૌભાગ્ય આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તેનું સંપૂર્ણ અનુવાદ જોઈએ કે આ વસંત ઋતુ એ વાવડીના પાણીને, મણિઓના કંદોરા ધારણ કરેલી તેમજ ચંદ્ર સમાન ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા કેરીના વૃક્ષોને આ વસંત ઋતુ એ સુંદરતા આપે છે. ફરી વખત જોઈએ, આ વસંત ઋતુ એ વાવડીઓના જળને અને મણિઓના કંદોરા ધારણ કરેલી તેમજ ચંદ્ર સમાન એટલે ચંદ્ર શ્વેત, જેમ ચંદ્ર શ્વેત છે એવી શ્વેત વર્ણવાળી સ્ત્રીઓને, કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા કેરીના વૃક્ષોને આ વસંત ઋતુ એ સુંદરતા આપે છે. ત્યારબાદ આપણે ત્રીજો શ્લોક જોઈએ તો ત્રીજા શ્લોકમાં પણ એ વર્ણન કરવામાં આવેલું છે. કરણેશુ યોગ્યમ નવકરણીકારમ છલેશુ નીલેશુ કેશ અશોકમ શિખાશુ પુષ્પમ નવમલ્લિકાયા પર્યાંતિ કાંતિ પ્રમદા જનાનામ. કરણેશુ યોગ્યમ નવકરણીકારમ, કે કાનોમાં નવું કરેણનું ફૂલ, છલેશુ એટલે કે છાલતા ફરતા ઉડતા, નીલેશુ કેશ અશોકમ એટલે કે છાલતા ઉડતા ફરતા વાળમાં અશોકનું પુષ્પ, શિખાશુ પુષ્પમ એટલે કે મસ્તકની શિખાઓ ઉપર પુષ્પ, નવકરણીકારમ એટલે નવકરણનું ફૂલ, નવમલ્લિકાયા એટલે કે નવમલ્લિકાનું ફૂલ, પર્યાંતિ એટલે કે આપે છે કાંતિ,
એટલે કે શોભા, પ્રમદા જના નામ એટલે કે સ્ત્રીઓને. હવે આપણે તેનો સંપૂર્ણ અનુવાદ જોઈએ કે આ વસંત ઋતુમાં મહિલાઓના કાનમાં યોગ્ય તાજુ કરેણનું ફૂલ. આ વસંત ઋતુમાં મહિલાઓના કાનમાં યોગ્ય તાજુ કરેણનું ફૂલ. ફરતા કાળા વાળમાં અશોકનું પુષ્પ. ફરતા કાળા વાળમાં અશોકનું પુષ્પ. મસ્તકની શિખાઓમાં નવમલ્લિકાનું પુષ્પ. મસ્તકની શિખાઓમાં નવમલ્લિકાનું પુષ્પ. તે મહિલાઓને શોભા અને ક્રાંતિ પ્રાપ્ત કરાવે છે. તે મહિલાઓને શોભા અને ક્રાંતિ પ્રાપ્ત કરાવે છે. ફરી વખત આનો અનુવાદ જોઈએ કે આ વસંત ઋતુમાં મહિલાઓના કાનમાં યોગ્ય તાજુ કરેણનું ફૂલ. ફરતા કાળા વાળમાં અશોકનું પુષ્પ. મસ્તકની શિખાઓમાં નવમલ્લિકાનું પુષ્પ. તે મહિલાઓને શોભા અને ક્રાંતિ પ્રાપ્ત કરાવે છે. ત્યારબાદ હવે આપણે ચોથો શ્લોક જોઈએ. ગુરુણી વાસાસી વિહાય તૂર્ણ. તો આનો રાગ આ પ્રમાણે થશે કે ગુરુણી વાસાસી વિહાય તૂર્ણ. ગુરુણી વાસાસી વિહાય તૂર્ણ. તનુની લાક્ષારસ રચિતાની. સુગંધી કાલા અગ્રુ ધોપિતાની. ધતે જનહ કામ મદાલ સાંગ. તો ગુરુણી વાસાસી એટલે કે ગુરુણી એટલે કે જાડા, વાસાસી એટલે કે વસ્ત્ર, વિહાય એટલે કે ચોળીને, તૂર્ણ તનુની એટલે કે શરીર પર, લાક્ષા રસ રચિતાની લાકના રસથી રંગાયેલા, સુગંધી કાલા અગ્રુ ધૂપિતાની સુગંધીધાર કાળા અને અગ્રુના ધૂપવાળા. થતે જન એટલે કે લોકો ધારણ કરે છે, કામ મદાલસા કામની ઈચ્છાવાળા લોકો. હવે આપણે આનો અનુવાદ જોઈએ કે પ્રેમના આવેગમાં આળસુ શરીરવાળા લોકો. પ્રેમના આવેગમાં આળસુ શરીરવાળા લોકો જાડા અને ભારે વસ્ત્રો જલ્દીથી છોડી દઈને. પ્રેમના આવેગમાં આળસુ શરીરવાળા લોકો જાડા અને ભારે વસ્ત્રો જલ્દી છોડી દઈને સુગંધી અગરુના ધૂપવાળા તેમજ લાખના રંગથી રંગાયેલા હળવા વસ્ત્રો ધારણ કરે છે. ફરી વખત આપણે આનો અનુવાદ જોઈએ કે પ્રેમના આવેગમાં આળસુ શરીરવાળા લોકો જાડા અને ભારે વસ્ત્રો જલ્દીથી છોડી દઈને સુગંધીદાર અગરુના ધૂપવાળા તેમજ લાખના રસથી રંગાયેલા હળવા વસ્ત્રોને ધારણ કરે છે. તો વસંત ઋતુમાં એ લોકો હળવા કપડાં પહેરે છે. ત્યાર પછીનો પાંચમો શ્લોક આપણે જોઈએ. કિમ કિશુ કે શુક મુખમ ઈચ્છ વિભિન્નમ ભિન્નમ. કિમ કર્ણિકાર કુસુમેન હતમ મનોજે. યત કોકિલ પુનઃયમ મધુર વચનો ભી. યુનામ મનઃ સુવદના નિહિત નિહંતી. કિમ કિશુ કમ. કિમ એટલે કે શું, કિશુ કે એટલે કે કેસુડાનું, શુક એટલે પોપડ, મુખમ વિભિન્નમ ભિન્નમ એટલે કે જુદાપણું, કે કેસુડાના અને પોપટની છાશમાં શું જુદાપણું હોય છે. કિમ કર્ણિકાર કુસુમેન હતમ મનો જે, કે કરેણના ફૂલો વડે કોના મન હણાયા નથી. યત કોકિલ અને વળિયા કોકિલ પુનઃયમ ફરી વાર. મધુર વચનો બી એટલે કે પોતાના મધુર ટહુકાઓ વડે. યુનામ એટલે કે જવાનિયાઓના મનઃ સુવદના નિહિત નિહંતી. જુવાનિયાઓના મનને પોતે હણી નાખે છે. હવે આપણે આનો સંપૂર્ણ અનુવાદ જોઈએ. પોપટની છાશની કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. પોપટની છાશની કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. કે પોપટની છાશ અને કેસુડો બંને રંગે તમે જો તો એક સરખા લાગે. તો પોપટની છાશની કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. એટલે કે કેસુડો છે એ પણ સુંદરતાનો પ્રતીક છે
અને પોપટની છાશ છે એ પણ સુંદરતાનું પ્રતીક છે, તો એ કોના હૃદયને ભેદતા નથી એમ. કરેણના સુંદર ફૂલ વડે શું નથી અણાયું, કે કરેણના જે ફૂલો છે, જે સુંદર યુવતીઓ પોતે કરેણના ફૂલો પોતાના કાનમાં એ નાખે છે, તો કરેણના ફૂલો વડે કોનું મન કોનું હૃદય એ નથી હણાયું. વળી આ કોયલ પોતાના મધુર વચનો દ્વારા, વળી આ કોયલ પોતાના મધુર વચનો દ્વારા યુવાનો અને સ્ત્રીઓના મનને હણે છે, યુવાનો અને સ્ત્રીઓના મનને હણી લે છે. ફરી વખત આનો અનુવાદ આપણે જોઈએ, કે પોપટની છાશની કાંતિવાળા કેસુડાથી શું નથી ભેદાયું, કરેણના સુંદર ફૂલ વડે શું નથી અણાયું, વળી આ કોયલ પોતાના મધુર વચનો દ્વારા યુવાનો અને સ્ત્રીઓના મનને અણી લે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે જતાં જતાં દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે તમે જે કાંઈ મારો આ યુટ્યુબ વિડીયો લેક્ચર જુઓ છો એને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, તમારા અન્ય મિત્રો હોય એમને પણ મોકલજો, બરાબર. આટલું કહીને આ વિડીયો જોવા બદલ હું તમારો આભાર માનું છું. આભાર.